સુરતના અજીરા વિસ્તારની શ્રમજીવી પરિવારની 5 વર્ષીય બાળકી પર ગત એપ્રિલ માસ દરમિયાન દુષ્કર્મ આચરી હત્યા કરવાના કેસમાં આરોપીને દોષિત ઠેરવવામાં આવ્યો હતો। આરોપી વિરુદ્ધ સરકાર પક્ષના વિપક્ષ પુરાવા તથા આરોપીના ફધર સ્ટેટમેન્ટ બાદ આજે ચુકાદો પોક્સો કેસોની બખાત અદાલત બહાર કરવામાં આવશે। આજથી 7-8 મહિના પહેલા અજીરા વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની માત્ર 5 વર્ષની બાળકીને ચોકલેટ આપવાની લાલચે મધ્યપ્રદેશના વતની એવા 27 વર્ષીય આરોપી સુજીત મુન્નીલાલ સાકેતને બદકામ કરવાના ઈરાદે પોતાની સાથે લઈ ગયો હતો। આરોપીએ ભોગ બનનાર બાળકી સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય આચરી તેની હત્યા કરી નાસી છૂટ્યો હતો, જેથી ભોગ બનનાર બાળકીના વાલીએ હજીરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આરોપી સુજીત સાકેતની પોલીસે પોક્સો એક્ટના ભંગ બદલ ધરપકડ કરી જેલ ભેગ કર્યો હતો। સગીર બાળકીના દુષ્કર્મ હત્યાકાંડના સંડોવાયેલા આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટના ભંગના કેસની સ્પીડી ટ્રાયલ હાથ ધરવામાં આવતા સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખવાડાએ માત્ર કેસ કાર્યવાહી જ નહીં 5 જ મુદતમાં કુલ 43 પૈકી 14 સાક્ષીઓનો ડ્રોપ કરી માત્ર 29 મહત્વના સાક્ષીઓની જુબાની લઈને ફરિયાદ પક્ષના કેસ સફળતાપૂર્વક રજૂ કર્યા હતા। ત્યારબાદ કોર્ટે આરોપીને ફધર સ્ટેટમેન્ટ તથા સરકાર પક્ષની દલીલો પૂરી થતા કોર્ટે સંભવિત ચુકાદો આજે તારીખ 20મી ડિસેમ્બર સુધી મુલતવી રાખ્યો હતો। આજે હજીરા પોલીસ સ્ટેશન ખાતે અગાઉ 30 એપ્રિલના રોજ જે નાની બાળકી ઉપર બળાત્કાર સૃષ્ટિક્રમ વિરુદ્ધનું કૃત્ય કર્યું અને ત્યાર પછી તેનું ખૂન કરી દેવામાં આવ્યો તેવા કેસમાં સુરતના એડિશનલ સેશન જજ શ્રી પીએસ કાલા સાહેબે આરોપી સુજીતને ઇન્ડિયન પિનલ કોડની કલમ 302, 376 એ બી, 363, 366 એ બધા ગુનામાં કસૂરવાર ઠેરવો છે। આ ઉપરાંત આ આરોપીએ હાલની જે બાળકી સાથે દુષ્કર્મ કર્યું એ પહેલાં થોડા દિવસ પહેલાં એક બીજી બાળકી સાથે પણ આવો પ્રયાસ કરેલો અને એમાં એ બાળકીએ એને ઈંટ મારી દીધી અને પોતાનો સ્વબચાવ કરેલો હતો તેવા ગુનામાં પણ આરોપીને ઇન્ડિયન પિનલ કોડની કલમ 354 હેઠળ કસૂરવાર ઠેરવો છે। સાહેબ, હવે બપોર બાદની દલીલોમાં કઈ રીતની આપની દલીલો હોઈ શકે? હમણાં રિસેસ પહેલા આરોપી પક્ષે દલીલ કરવામાં આવી કે મને ઓછી સજા કરવામાં આવે, મને જીવિત રહેવામાં રાખવામાં આવે, એ પ્રકારની દલીલો કરવામાં આવી, મારી ઉંમર નાની છે વગેરે પ્રકારની દલીલો કરવામાં આવી અને ઓછી સજા કરવી એવી માંગણી આરોપીના વકીલ સાહેબે કરી છે, આરોપી તરફે કરી છે। બ્યુરો રિપોર્ટ, સમાવડીયા ન્યૂઝ, સુરત।